હવે સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં ચાર ટ્રાવેલ સુટકેસમાંથી બાંગ્લાદેશની હત્યા કરી અંકો કાપી લાશનો નિકાલ કરવાના ચર્ચાલી સુટકેસ મર્ડર મિસ્ટ્રી કેસમાં હવે બાંગ્લાદેશી આંતકી સંગઠનના તાર જોડાયેલા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. અંકલેશ્વરમાં અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેલ કરતા બાંગ્લાદેશી અકબરની હત્યા કરી લાશને ક્રૂરતાપૂર્વક હાથ પગ ધડ માથું કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કાપી પેલિથોનિક થેલી બેગમાં અને ચાર ટ્રાવેલ બેગમાં મૂકી રિક્ષા મારફતે આરોપીઓ દ્વારા નિકાલ કરાયો હતો. ભરૂચ LCBએ આ ચકચારી સુટકેસ મર્ડર મિસ્ત્રીમાં ત્રણ બાંગ્લાદેશી અને રિક્ષા ચાલક મળી કુલ ચાર આરોપીની ધરપકડ કરી હતી. ગેરકાયદેસર દેશમાં છેલ્લા દસેક વર્ષથી વસતા બાંગ્લાદેશી હત્યારાઓ આરોપીઓ હોવાથી ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરાઈ હતી. બાંગ્લાદેશી હત્યારાઓનો ગુનાહિત ઇતિહાસ તથા દસ્તાવેજો બાબતે ઊંડાણપૂર્વક તપાસમાં અજોમ શમસુ શેખ ઉંમર વર્ષ 55 રહે હાલ લાલબજાર કોઠી વડાપરા રોડ અલ્લારખાના મકાનમાં ભરૂચ તથા ગોયાબજાર અંકલેશ્વર મૂળ રહે કમરકુલા ઠાણા ડકોમ જિલ્લા ખુલના બાંગ્લાદેશીની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે આ મકાનનો આરોપી અંસારુલ્લાહ બાંગ્લા ટીમ ATB જેને અંસાર બાંગ્લા પણ કહેવામાં આવે છે તેનો સભ્ય છે. ABT બાંગ્લાદેશમાં ઇસ્લામિક ઉગ્રવાદ સંગઠન છે. વર્ષ 2013-2015 સુધી નાસ્તિક બ્લોગર્સ ઉપર કેટલાક દૂર હુમલાઓ અને હત્યા સહિતના ગુનાઓમાં અને એપ્રિલ 2015માં બેંકો લૂંટવામાં સંકળાયેલો હતો. 25 મે 2015ના રોજ બાંગ્લાદેશ ગૃહ મંત્રાલય દ્વારા બેંક લૂંટના થોડા દિવસ પછી ગેંગને ગેરકાયદેસર ઠરાવવામાં આવી હતી. બાંગ્લાદેશની વિદ્યાર્થી પાક ઇસ્લામી છાત્ર શિબિર સાથે આ સંસ્થા જોડાયેલી છે અને ABT એ બાંગ્લાદેશમાં અલકાયદા પ્રેરિત ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ છે અને આ અજોમ શેખ તેનો સભ્ય એટલે કે બાંગ્લાદેશી આતંકવાદી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2016 અને 2017માં આતંકવાદી અજોમ શમસુ શેખે ગુજરાતમાંથી બાંગ્લાદેશમાં ગયો હતો ત્યારે બાંગ્લાદેશના કમરકુલાના વતની બોલાઈ નામના હિન્દુ યુવકનું ખૂન કરી પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાડો કરી તેની લાશ દાટી દીધી હતી. કમરકુલાના વતની મુસ્તુફા ગાજી નામના વ્યક્તિનું પણ ખૂન કરી પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાડો કરી લાશ દાટી દીધેલી હોવાનું તેમજ કમરકુલાના વતની અને પોતાના જમાઈ રહીમ અબ્દુલ ગાજી નામના વ્યક્તિનું ખૂન કરી પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાડો કરી લાશને દાટી દીધેલી હોવાનું તેમજ બાંગ્લાદેશના ડુમરિયા ગામના વતની ઇમરાન અસર નામના વ્યક્તિનું ખૂન કરી તેની લાશ પોતાના ઘરના કમ્પાઉન્ડમાં ખાડો ખોટી દાટી દીધેલી હતી જેમાં બે લાશો બાંગ્લાદેશી પોલીસે શોધી કાઢેલી હતી જ્યારે બે લાશો હજુ પણ જમીનમાં દટાયેલ છે જે ચારેય ગુનામાં વોન્ટેડ છે. વર્ષ 2018માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવવાના ગુનામાં પણ અટક કરવામાં આવેલ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. બાંગ્લાદેશી અજોમ શમસુ શેખ બાંગ્લાદેશ ફકીર તરીકે હોવા છતાં પોતાની ઓળખ છુપાવવા સારું ગુજરાતમાં આવી શેખ નામની અટક ધારણ કરી હતી. બાંગ્લાદેશમાં આતંકવાદી પ્રવૃત્તિ ચલાવતી અંસાર બાંગ્લા ટીમ નામના આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે. બાંગ્લાદેશી એન્ઝોમ આતંકવાદી પ્રવૃત્તિ ગુજરાતમાં કરી છે કે કેમ તેમજ બાંગ્લાદેશમાં અંસારુલ્લાહ બાંગ્લા ટીમના અન્ય કોઈ આતંકવાદીઓ ગુજરાતમાં આવેલ છે કે કેમ જે બાબતે આગળની વધુ તપાસ LCB ચલાવી રહી છે.